जय द्वारकाधीश सुनेश रबारी मालधारी समाज ने आ वीडियो मारो मालधारी समाज माटे छे। पहला तो मालधारी समाज ने बस एटलू ज कहेवा मांगू छू, इलेक्शन नी तारीख फाइनल थई गई छे, एटले वोट मांगवा माटे अपना भाई अपनो परिवार अपना मित्र आ बनी अने आवशे हवे घरे। हवे आवे ने एटले खाली एटलो ज सवाल करजो, मारा मालधारी समाज नी जे दिवसे वेदना हती ज्यारे रोड उपर मालधारी समाज सूतो हतो, आंदोलनो करतो हतो, गौ माता ने पीड़ित करी हती आमने, ए दिवसे तमे क्या हता? जो एमाथी आवेलो कोई पण व्यक्ति एवुं कहे के हुं के मारी पार्टी मालधारी समाज साथे हता तो एनो वोट आपजो। પણ જો કોઈ એવું કે હું બહાર હતો તો એને એટલું તો કહેજો કે હું માલધારીનો દીકરો છું, મારી વેદનાઓ હજુ થોડા દી પહેલાની જ હતી, મારી બેન દીકરીઓને થોડા દી પહેલા જેલમાં પૂરી હતી, મારા ભાઈઓને થોડા દી પહેલા જ જેલમાં પૂર્યા હતા, કોઈ વાક ગુના વગર તબેલામાં બાંધેલી ભેંસો થોડા દી પહેલા જ લઈ ગયા હતા, આ બધું હમણાં ભૂલાય એવું નથી, એટલે તું આ ટર્મ રહેવા દે, આવતા ટર્મે વોટ માંગવા આવજે। મારા એક વોટે તને ફરક પડશે કે નહીં પડે એની ખબર નથી, પણ મારા માલધારી સમાજના વોટે તને નહીં તારી સરકારને ફરક પડશે। એટલે મહેરબાની કરી આપણી કોઈ વેદના ભૂલતા નહીં, માલધારી સમાજનો દીકરો હોય આપણી વેદના ના ભૂલે। અને ઘણા બધા મેં એવા જોયા છે અપક્ષથી ગભરાય અને ક્યાંય આપણી વેદનાઓમાં જોવા મળ્યા નથી, એ તમે સમજો છો હું શું કહેવા માંગુ છું। ઘણા બધા એવા વ્યક્તિઓ છે જે માલધારી સમાજની વેદનાઓમાં ક્યાંય જોવા નથી મળ્યા, અને એ હવે ઇલેક્શનના ટાઈમ પર જોવા મળે ને, ભલે એ માલધારીનો દીકરો હોય, તો એને એમ કહેજો કે ભાઈ તું હવે હાલતીનો થઈ જા, અહીંયા તારી કાંઈ જરૂર છે નહીં, અને તું ક્યાંય માલધારી છે ને એવું તો ન કહેતો મહેરબાની કરીને। જેટલા માલધારી હતા ને એ દિવસે રોડે હતા, એ દિવસે આંદોલનમાં હતા, એ દિવસે ક્યાંક ના ક્યાંક માલધારી સમાજ આરે જોડાણેલા હતા, બાકી જે માલધારી નતા એ એમની ઓફિસોમાં બેસી રહ્યા હતા। એટલે જે ઓફિસમાં બેસી રહ્યા હતા ને હવે બહાર આવશે, ભજીયા ખવરાવશે, ગોટા ખવરાવશે, રાતે રસોડા કરશે અને વોટ માંગશે, ખેસ પહેરાવશે, એ બધું આપણે કાંઈ જરૂર નથી, માલધારીના દીકરાને કાંઈ જરૂર છે નહીં, એક દી દૂધ બંધ રાખ્યું તો ફાંફા પડી ગયા હતા અમને, અમારી વેદનાઓમાં જે ઉભા હતા એમને જ વોટ આપવાનો, બાકી કોઈને નહીં, હજુ ગીર બરડા આલેચનો મુદ્દો આજે પણ ઉભો છે, આજે કોઈએ કાંઈ જ કર્યું નથી, એ આપણા સમાજ એ માલધારી સમાજ આજે એ મુદ્દા પર લડે છે, અમે પણ એ મુદ્દામાં સાથે છીએ, માલધારી સમાજ આખો સાથે છે, કેમ કે મુદ્દો માલધારી સમાજનો છે। એટલે આ બધા મુદ્દા ભૂલતા નહીં મારા ભાઈઓ, હું હરેકને કહું છું, હરેક માલધારી સમાજનો, ખરેખર માલધારી સમાજનો દીકરો હોય ને એ આ કોઈ બી વોટ માંગવા આવે ને એટલું કહેજો કે મારા જે માલધારી સમાજના પ્રશ્નો હતા એ પ્રશ્નોમાં તું ક્યાં હતો મારા ભાઈ, એ હોય ને તો જ એને બિહારજો, બાકી એના માટે ખુરશી ન ઢાળતા હો, ખાટલો તો બીજાને બિહારતા જ નહીં, ખાટલે બિહાર્યા ને એમને જ આપણે રોડે કર્યા છે, જેના દૂધના વાટકા ભરી ભરીને પીવરાયા હતા એ મંત્રીઓના નામ નથી લેવા માંગતો, પણ એ મંત્રીઓના દૂધના વાટકા ભરી ભરીને દીધા હતા એ એમને જ ગૌ માતાના કાયદાઓ લાયા હતા। એટલે એટલું માલધારી સમાજને કહેવા માંગુ છું, આપણી વેદનાનો ભૂલતા, ભલે આપણો માલધારી સમાજનો દીકરો જ કેમનો આપણા ઘરે વોટ માંગવા આવે, એ દિવસે એને એટલું કહેજો કે ભાઈ તું હતો વેદનામાં, એમ કે હા તો જ બેસજે, બાકી હાલતી નો થાજે ભાઈ, અને હજુ પણ માલધારી સમાજના મુદ્દાઓમાં એના પ્રશ્નોમાં અમે લડવા માટે તૈયાર છીએ, એટલું એને કાને નાખી જ દેજો કે માલધારી સમાજ આજે પણ લડવા માટે તૈયાર છે। અને હજુ તો આ નાનું પિક્ચર જ સુરતમાં બતાવ્યું હતું, અમારી તાકાત કેટલી છે એ તને ટાઈમે અમે બતાવશું, અમારી વેદનાઓ સમજી લો, આપણી વેદનાઓ એ સમજતા હોય તો આપણે એમના છીએ, આપણી વેદનાઓ ના સમજે આપણે કોઈનું કાંઈ કામ નથી। એટલે હું તો આ મારી ભડાશ કાઢું છું, પણ એટલું કહેવા માંગુ છું મારા ભાઈઓ, થોડા દિવસ જ થયા છે આપણી બેન દીકરીઓને જેલમાં પૂરી હતી, આપણા ભાઈઓને જેલમાં પૂર્યા હતા, આ વેદનાને થોડા દિવસ જ થયા છે, એટલે મહેરબાની કરીને આપણે ભોળા છીએ, આ ભોળવી ન જાય એનું ધ્યાન રાખજો યાર, હું હાથ જોડું છું, ખરેખર આ ભોળવી ન જાય, આ વખતે એમને ભાન પડી જાય એવું કરો। એટલે ખરેખર જીવનના અંદર કોઈ આવનારી પેઢીના અંદર કોઈ પણ નેતા હશે કે કોઈ પણ સરકાર હશે, આપણા સમાજનો ચાળો નહીં કરે,
આપણે ખોટા નથી, આપણા પ્રશ્નો ખોટા નથી, આપણી આપણને જે હકો આપેલા છે એ છીનવે છે, અને એ કોઈ દિવસ એમને સરકાર ગમે તેના બાપની આવશે ને તો છીનવા નહીં દઈએ. એટલે મહેરબાની કરીને આપણા ખોટી માંગણીઓ છે નહીં, અને કોઈ તમને બીજા રસ્તે ચડાવશે ભાઈ એમ નથી નામ નથી ને આવા હોશિયાર બહુ બનતા હોય ને એને મારા પાસે લાવજો, એમને જવાબ હું દઈશ. કોઈ નેતા બહુ હોશિયાર બન્યો હોય ને ભાઈ એમ નતું ભાઈ એ તો આમ હતું ને આમ હતું, એને એમ કેજો કે ભાઈ પેલાનો નંબર લે હું તને આપું જરાક વાત કરી લે, અને એમ કે તને વોટ દેવાનો એટલે મારા ભાઈ એ તને વોટ દે અને હું એનો વોટ આપીશ. દોઢ ડાયા તો મારા પાસે મોકલજો, અમને ડાયા કરી નાખે. એટલે મહેરબાની કરી અને હું બધાને સર્વ માલધારી સમાજને એટલું કહેવા માંગુ છું, આપણી વેદના ન ભૂલતા. આપણો ગીરબડા આલેજ આજે માલધારી અહીંયા ગીરબડા આલેજના અંદર આજે પણ આપણી રાહ જોઈને બેઠો છે, આજે પણ એના મુદ્દાઓને લઈને બેઠો છે, આજે પણ માલધારી સમાજ એમના સાથે છે અને એમની વેદનાઓમાં પણ સાથે છે. એમના પ્રશ્નો સોલ્વ કરશે એના જ વોટ મળશે. આપણા ઘણા બધા પ્રશ્નો છે, ગૌ માતાના છે, ખેડૂતના છે, એટલે આપણા પ્રશ્નો પહેલા સોલ્વ કરો ભાઈ, પછી બધી વાત. એટલે કોઈ બી પક્ષવાળો આવે ને એને સીધી વાત કરજો, અમારી વેદનાનું શું અને તમે સમજુ છો, પણ મહેરબાની કરીને ભોળવાય ન જતા. ભલે જય દ્વારકાધીશ, જય માલધારી. હું જે કીધું એનું ધ્યાન રાખજો અને ખરેખર આ વિડીયો આગળ જવા દેજો, હરેક માલધારી સુધી પહોંચે ને એવું કરો. માલધારી સમાજ એની વેદનાઓ ભૂલી જાય છે, હું ક્યાંક ને ક્યાંક આ જોયું છે. એટલે મહેરબાની કરીને યાદ કરજો, નકર ફરી આરે આવશે, આ ફરી નેતાઓ બનશે, ફરી આપણા ઉપર પ્રહારો કરશે ને હવે સહન થાય એમ નથી. ભલે જય દ્વારકાધીશ, જય માલધારી.